કચ્છની કુળદેવીમાં આશાપુરાજી માતાના મઠ મંદિરે આજે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પત્રિવિધિ યોજવામાં આવી. કચ્છના અંતિમ મહારાવ સ્વર્ગસ્થ મહારાવ પ્રાગમલજી ત્રીજાના નાનાભાઈ હનુમાનસિંહ જાડેજાએ માના ચરણોમાં જોડી ફેલાવી પત્રિવિધિનો પ્રસાદ મેળવ્યો હતો. તો ત્યારબાદ મહારાણી પ્રીતિદેવીના આદેશ અનુસાર તેરા ઠાકુર મયુરધ્વજસિંહ જાડેજાએ પણ પત્રિવિધિ કરી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. પત્રિવિધિ પૂર્વે ચાચરાકુંડથી ચામરયાત્રા પણ નીકળી હતી. કચ્છ માતાના મઢ ખાતે આજે કચ્છની રાજાશાહી પરંપરા પ્રમાણે નવરાત્રિ દરમિયાન આઠમના દિવસે પત્રિવિધિ કરવામાં આવી હતી. 450 વર્ષથી થતી આ વિધિ આ વર્ષે પણ બે વખત યોજવામાં આવી હતી. સવારના કચ્છના અંતિમ રાજવી મહારાવ પ્રાગમલજી ત્રીજાના નાનાભાઈ હનુમાનસિંહ જાડેજા દ્વારા પત્રિવિધિ કરવામાં આવી હતી. તો ત્યારબાદ સ્વર્ગસ્થ મહારાવ પ્રાગમલજી ત્રીજાના પત્ની મહારાણી પ્રીતિદેવીના આદેશ અનુસાર તેમના પ્રતિનિધિ તરીકે તેરા ઠાકુર મયુરધ્વજસિંહ જાડેજાએ પત્રીનો પ્રસાદ ખોડામાં ઝીલી આશીર્વાદ મેળવ્યા હતા. દર વર્ષે આસો માસની નવરાત્રિની આઠમના રોજ રાજપરિવાર તરફથી અગાઉ મહારાવ સૂર્યોદય પહેલા ચાચરકુંડ ખાતે નાહવા પધારે અને ત્યારબાદ ચાચરા ભવાનીના મંદિરમાં પૂજા કરતા હોય છે. ત્યારબાદમાં આશાપુરા માતાજીના મંદિરમાં માતાજીનો ભૂવો પત્રી નામના છોડવાનો પાંદડાનો ઝુમખો કરી માતાજીના જમણા ખભા ઉપર રાખે છે અને અન્ય જાગરિયાઓને બોલાવી ડાકો તથા ઝાંઝ વગાડવામાં આવે છે અને મહારાવ પોતાની પછેડીનો ખોડો પાથરી પત્રી મેળવવા માતાજીને પ્રાર્થના કરે છે અને જ્યાં સુધી પત્રી મહારાવજીના ખોડામાં નથી પડતી ત્યાં સુધી સતત ઊભા રહી પ્રાર્થના કરે છે. આ પર્વ આપણે ઉજવીએ છીએ દર ફેરે અને જે પત્રિવિધિ જે પત્રી ચામરની જે પૂજા જે વર્ષોથી ચાલી આવતી રાજવી પરિવારની આ પરંપરા છે. આ પાંચમના ચામર આપણે લઈને ટીલા મેળીથી નીકળે છે. ચામર સાતમના અહીંયા આવે છે માતાના મઢ. આઠમના પત્રી જાતરની પૂજા થાય છે. એ પૂજાની અંદર આપણે જે ચામર ટીલા મેળીથી લાવ્યા હોઈએ છીએ માતાજીના ચરણોમાં આપણે ચડાવીએ છીએ અને સર્વ કચ્છ કે કચ્છી ભાઈ બહેન ગમે ત્યાં હોય એની સુખાકારી માટે એની શાંતિ એની સમૃદ્ધિ એની માં એની રક્ષા કરે એના માટે આપણે આ એક પૂજા કરી છીએ. એ જાતર પૂજાના સ્વરૂપમાં આપણને માં આ પત્રી નો પ્રસાદ આપે છે. એ પ્રતિના પ્રસાદ ઉપરથી વર્ષોથી ચાલી પ્રમાણ પર આપણું વર્ષ નક્કી થાય છે અને આપણે માં હર કચ્છી માં ભાઈ બહેન વતી આ રાજવી પરિવારની પૂજા છે અને આ રાજવી પરિવાર હંમેશ કરતો આવ્યો છે અને આપણે આખા કચ્છી જ્યાં રહે એના માટે આપણે સુખાકારી માટે આ પૂજા કરી છીએ અને માતાજી આપણને આપણી રક્ષા કરે છે. શુભ ઉદઘાટન મૈત્રી હેન્ડીક્રાફ્ટ મહંત શ્રી કલ્યાણદાસજી બાપુ રવિબાણ આશ્રમ હિંગરિયાના વરદ હસ્તે. ભગવાનજી કરસનદાસ સકરાણી ઠક્કર પરિવાર પધારેલ સર્વે મહેમાનો ગ્રાહક મિત્રોનું હાર્દિક સ્વાગત કરે છે. મૈત્રી હેન્ડીક્રાફ્ટમાં તમને મળે છે હેન્ડીક્રાફ્ટ આઇટમો, લેડીઝ પર્સ, બેગ, ઘાઘરા ચોલી, ડ્રેસ મટીરિયલ્સ તેમજ અવનવી કુર્તીની અવનવી વેરાયટી. પ્રોપ્રાઇટર નિલેશભાઈ ઠક્કર. ફોન નંબર નોંધી લેશો 7977117424. એડ્રેસ ગામ મસ્કા, તાલુકો માંડવી, કચ્છ. શિવશક્તિ ટ્રાવેલ્સ ભુજથી અમદાવાદ ફક્ત ₹4000. મોબાઈલ નંબર 7043773800 ભુજ કચ્છ. પુણ્યશાળી આત્માને અંજલિ અક્ષર નિવાસી લક્ષ્મણભાઈ ભીમજી રાગવાણી બળદિયા લખુબાપા બળદિયા શ્રી કચ્છી લેવા પટેલ સમાજ અને કચ્છના પનોતા પુત્ર સાદગી સેવા પરોપકારના પર્યાય એવા ભગવાન શ્રી સ્વામિનારાયણના પરમ સત્સંગી આત્મા શ્રી લક્ષ્મણભાઈ ભીમજીભાઈ રાગવાણી ઉંમર વર્ષ 94 તારીખ 21/9/2023 ગુરુવારે શ્રીહરિને સ્મરણતા ભગવાનના અક્ષરધામમાં સિધાવ્યા છે. એક પુણ્યશાળી આત્મા ભગવાનના દિવ્ય તેજમાં વિલીન થયો છે. એ સાથે કચ્છના હિજરતી ઇતિહાસનું એક સુવર્ણ પૃષ્ઠ પૂર્ણતા પામ્યું છે.
લખુબાપાના કાર્યો, એમની સાદગી, દેશ વિદેશમાં સેવા, રોજગારી આપવામાં એમનું પ્રદાન સદાય અમર રહેશે. જીવન મૂલ્યોનું રક્ષણ અને સંવર્ધન કરવામાં એમના જેવું વ્યક્તિત્વ હંમેશા આપણે સૌને નવી પેઢીને પ્રેરણા આપશે. અંજલિ અર્પીએ છીએ. કલ્યાણ જેસાણી, જાદવા વિશ્રામ જેસાણી પરિવાર, કાંજી જાદવા કન્સ્ટ્રક્શન, પીઓ બોક્સ 2054006 06, નૈરોબી કેન્યા, ટેલિફોન નંબર 07175700062, ઇમેલ એડ્રેસ પ્રેમજી જેસાણી @yahoo.co.in.